अ वेरी गुड मॉर्निंग टू स्टूडेंट्स ऑफ स्टैंडर्ड सेवंथ, बधा सातमा धोरण विद्यार्थियों ने मारा सुप्रभात। आज आपणो चेप्टर यूनिट नंबर 3 इंग्लिश में जे आपणे शुरू कर्युं हतुं एने आज आपणे आगळ वधारवानुं छे। अने एनी पहेला आपणे जोईए तो एनुं थोड़ूक आपणे रिविजन पण करी लईए कि चेप्टर में शुं हतुं अने एनुं नाम पण शुं हतुं। यस आई विल। ओके स्टूडेंट्स, सो स्टैंडर्ड सब्जेक्ट इंग्लिश एंड यस आई विल। आपणे टॉपिक नु नाम छे के मीन्स के आपणे यूनिट नु नाम यस आई विल छे। नाउ व्हाट हैपन्स इन द चैप्टर दैट इज यूनिट नंबर 3 that we'll discuss first, means what we have completed till now that we'll discuss here. કે આપણે અત્યાર સુધી બે ત્રણ લેક્ચરમાં આપણે અત્યાર સુધી શું શું આપણે એમાં જોયું એ આપણે અહીંયા જોવાનું રહેશે. હવે જ્યારે તમે આ યુનિટ ચાલુ કરતા હોય ત્યારે આમાં બહુ કંઈ ખાસું તમને જોવા ના મળે, પણ જો તમે એમાં સરખી રીતે નિરખીને વાંચો તો તમને કંઈક ને કંઈક નવા આઈડિયા આવી પણ શકે. જેમ કે આપણે પહેલાં યુનિટમાં કે આપણા ત્રીજા યુનિટમાં આપણે જોયું આપણું ફર્સ્ટ એક્ટિવિટી હતી એ હતી આપણી ચબરખીઓની કે ચીટની હતી, જેમાં માણસ કંઈક ને કંઈક કૃતિઓ કરતું રહેતું હોય છે. કે જેમ કે એ ક્લાસમાં હોય ત્યારે કે બહાર હોય ત્યારે આપણે જ્યારે લેક્ચર લેતા હોય ત્યારે કદાચ ના મજા આવતી હોય તો આપણે આવા બધા આઈડિયાઝ આવતા હોય છે. ક્રિએટિવ આઈડિયા, આ બધી ક્રિએટિવિટી છે. એકબીજાને ચીટ મોકલવી, એ પણ લખીને બીજા કોઈને ડિસ્ટર્બ ન થાય એ રીતે, એમાં આ આપણે એક વિગત દર્શાવી હતી જેમાં એક્ટિવિટી નંબર 1માં એ ચીટની વાતો કરવામાં આવેલી હતી. એના પછી આપણે જોયું તો કે સ્ટોરી હતી, કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ, કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ, એ આખી માર્કેટિંગ ઉપર એક વાત કરવામાં આવેલી છે અહીંયા. અને એ માર્કેટિંગ કઈ રીતે કરવું અને સામેવાળા જે સામેવાળો હોય આપણો કે વ્યક્તિ હોય કે બાયર હોય, આપણે ઇંગ્લિશમાં એને બાયર કહીએ, કે પછી કસ્ટમર હોય, તો એ કસ્ટમરને કઈ રીતે આપણી પ્રોડક્ટ આપણે એને વેચીએ, એ જે પ્રોડક્ટ વેચતો હોય અને એમાંથી એને અલગ કરીને આપણી પ્રોડક્ટ એ યુઝ કરતો થાય, મીન્સ કે વાપરતો થાય, તો એની માટે આપણે કઈ રીતે એને વાત કરીએ તો એ આપણી પ્રોડક્ટ છે કે આપણી વસ્તુ છે એ વેચી શકીએ ને આપને પણ લાભ મળે અને એને પણ લાભ મળે. જો ગમે તે વસ્તુ હોય તો એ વસ્તુ બધાની માર્કેટમાં સારી જ હોય છે, કેમ કે અત્યારના માર્કેટમાં કોમ્પિટિશન બહુ જ શરૂ થઈ ગઈ છે. તો આ બધી વસ્તુમાં તમને એવું નહીં લાગે કે અત્યારે તમને એવું નહીં લાગે કે આ વસ્તુ ખરાબ છે કે આ વસ્તુ સારી નથી. પોત everyone has to stand in the market, so they have to just fulfill the customer with their product. ye customer ne zaruriyat badhi j purna karva taiyar thase kon to ke company je te company hoy e ane tame joyu jache ke je mba karta hoy, mba means master in business administration, એ તમે ગ્રેજ્યુએશન પછી એમબીએ તમે કરી શકો. હવે એમબીએના લોકો જે હોય એ માર્કેટિંગ કરતા હોય છે, લાઈક અ હેરી પટેલ, કે હેરી પટેલ જે રીતે એની પ્રોડક્ટ છે કે એની વસ્તુ છે એનું માર્કેટિંગ કરે છે અને એ વેચે છે, મિસ્ટર જાડેજા શારદાબેનને. ઓકે, એવી રીતે એ લોકો કોણ હોય તો કે એમબીએવાળા હોય, મોસ્ટ ઓફ એમબીએવાળા જ હોય છે, માસ્ટર ઇન બિઝનેસ એકેડમી એડમિનિસ્ટ્રેશન સોરી
तो आ बधा एमबीए वाला शू करे छे, तो के एने एवी स्पेशियल आ एक स्टडी आ एक कोर्स छे आ एक फील्ड छे। ग्रेज्युएशन पछी तमे एमबीए करी शको, तो आ एमबीए में तमने एवी रीते शीखवाड़वामां आवे छे के सामेवाळो जे व्यक्ति छे एने तमारे कई रीते तमारी प्रोडक्ट वेचवी ये तमने कोण शीखवाड़े छे, तो के एमबीए। एमबीए में तमे जाओ ग्रेज्युएशन पछी तो तमने આવું બધું એમાં શીખવા મળે છે, કઈ રીતે સામેવાળા માણસ છે એનો હાલચાલ કેવો છે, એનો પ્રભાવ કેવો છે, એની વાતો ઉપરથી તમે ઓળખી શકો કે આને આપણી પ્રોડક્ટ ગમશે કે નહીં, કે આને આપણી સાથે વાત કરવા ગમે છે કે નહીં। આવી બધી ટેકનિકલ વાતો છે એ બધું ક્યાં શીખવાડવામાં આવે છે, તો કે એમબીએના ફિલ્ડમાં। અને તમે ક્યારેક ડૉક્ટર પાસે જતા હોય ત્યારે તમે જોતા જ હોય કે બધા બેગ્સ લઈને કે ઠેલા લઈને બધા ત્યાં બહાર બેઠા હોય, એ કોણ હોય, તો કે એમબીએ વાળા હોય। એ દવાનું માર્કેટિંગ કરતા હોય છે, હરેક વસ્તુનું માર્કેટિંગ થાય છે, યા હરેક વસ્તુનું માર્કેટિંગ થાય છે, પણ કોના દ્વારા, તો કે એક ડિજિટલ પ્લેટફોર્મ અને એક હ્યુમન પ્લેટફોર્મ। ડિજિટલ પ્લેટફોર્મમાં શું શું આવશે, તો કે ડિજિટલ પ્લેટફોર્મમાં એક તો એડવર્ટાઇઝમેન્ટ આવશે, આપણે જે એડવર્ટાઇઝમેન્ટ ટીવીમાં આપણે જોઈએ એ પણ એક માર્કેટિંગ જ છે, સોશિયલ મીડિયા છે। ઓકે, આ બંને વસ્તુ શેમાં આવશે, તો કે ડિજિટલ માર્કેટિંગ અને હ્યુમન માર્કેટિંગમાં કોણ આવશે, તો કે માણસો, જેમ કે હેરી પટેલ। તો આવી બધી બાબતો છે એ આજે આપણે કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ એમાં આપણે શીખવાની રહેશે। આ એક સારો એવો મેસેજ છે કે તમે કઈ રીતે તમારી પ્રોડક્ટ વેચી શકો માર્કેટમાં, એનો આઈડિયા તમને અહીંયા મળી શકે। તો હવે એમાં આપણે પહેલાં જોયું કે હેરી પટેલ છે, હેરી પટેલે કોની પાસે જાય છે, તો કે મિસ્ટર જાડેજા પાસે એ જાય છે, અને મિસ્ટર જાડેજા કોણ હોય છે, તો કે પોલીસમેન હોય છે। હવે પોલીસમેનને કઈ રીતે આપણે એને સમજાવીએ તો એ આપણી વાતોમાં આવી જાય અને આપણી પ્રોડક્ટ લેવા તૈયાર થાય, એવી રીતે હેરી પટેલ પણ એને સમજાવે છે, એની પ્રોડક્ટની વિશે સમજાવે છે, કઈ રીતે એ ઉપયોગી છે। એની પ્રોડક્ટનું નામ છે ક્વિકર, હેરી હર્બલ શેમ્પૂ, એની કંપનીનું નામ છે, બ્રાન્ડનું નામ છે, અને શેમ્પૂનું નામ છે ક્વિકર। ક્વિકર એટલે કે ઝડપ। હવે એ ઝડપ, અત્યાર સુધી માર્કેટમાં એક પણ ઝડપવાળું એક શેમ્પૂ હતું નહીં, મીન્સ કે તમને તરત જ 1-2 મિનિટમાં રિઝલ્ટ આપે એવું શેમ્પૂ હતું નહીં, એટલે હેરી પટેલ પાસે આ નવો આઈડિયા આવ્યો હશે અને એને આવું શેમ્પૂ બનાવ્યું હશે। તો આ શેમ્પૂ બનાવ્યા બાદ એને માર્કેટમાં કઈ રીતે રાખવું, એને કઈ રીતે સેલ કરવું, વેચવું, એ હેરી પટેલ જાણતો હતો। પહેલાં એ મિસ્ટર જાડેજાને મળે છે, બધી વિગતો એના શેમ્પૂ વિશે કહે છે, અને માર્કેટમાં આ નવું શેમ્પૂ આવેલું છે, અને ત્યાર પછી મિસ્ટર જાડેજા છે એ પોલીસમેન હોય એટલે એને પૂરાવવા જોઈએ કે આ શેમ્પૂ તારું છે તે કઈ રીતે મને ફાયદાકારક છે, કઈ રીતે મારો ટાઈમ બચાવે છે। તો હેરી પટેલ એને સમજાવે છે આવી રીતે મારું શેમ્પૂ કામ કરે છે અને આવી રીતે એ બચાવે છે। હવે જે તે સમયમાં પછી એ બધું પૂર્ણ થઈ જાય પછી એનું વિઝિટિંગ કાર્ડ પણ આપે છે, વિઝિટિંગ કાર્ડ આપે છે, ત્યારબાદ એ બીજા વ્યક્તિને મળે છે, મિસિસ શારદાબેન મોદી। હા, એ એક સારી એવી વ્યક્તિ હોય છે અને સારા પોસ્ટ ઉપર જોબ પણ કરતા હોય છે, નોકરી પણ કરતા હોય છે, એને મળે છે। એની પાસે ટાઈમ ન હોય પણ એની પાસે ટાઈમ ન હોવા છતાં પણ એને સારો એવો પ્રતિભાવ આપે છે, પ્રતિભાવ એટલે કે એને સારો એવો રિપ્લાય આપે છે। જ્યારે હેરી પટેલ એને પૂછે છે કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ, ત્યારે એ ના પાડે છે કે નહીં, અત્યારે મારી પાસે ટાઈમ નથી અને મારે પ્રવેશ ઉત્સવમાં જવાનું છે અને ત્યાં હું મેઇન ગેસ્ટ તરીકે, મહેમાન તરીકે હું ત્યાં ઉપસ્થિત રહી અને મારે હમણાં થોડુંક મોડું પણ થઈ ગયું। આવી બધી વાર્તાલાપ એ બંને વચ્ચે થાય છે અને લાસ્ટમાં એ પણ કહે છે કે કાંઈ વાંધો નહીં, તમે મારો નંબર આપો, હું તમને મારું વિઝિટિંગ કાર્ડ આપું, તમે જ્યારે પણ આવવા માગતા હો, હેરી પટેલને એવું કહે છે, ત્યારે તમે મને કોલ કરજો। પણ કોલ કર્યા વિના તમે આવતા નહીં, એપોઇન્ટમેન્ટ લેજો, એટલે તમને પણ અહીંયા હેરાન થવાનો મોકો ન મળે મારી સાથે,
આવી રીતે બંનેની વાર્તાલાપ થાય છે. હવે શું થાય છે, હવે કયા વ્યક્તિને મળે છે? માર્કેટિંગ માટે, શેમ્પૂની માર્કેટિંગ માટે એક બેસ્ટ જગ્યા છે, એનું નામ છે બ્યુટી પાર્લર. ઓકે, તો એ બ્યુટી પાર્લરમાં જાય છે અને આપણે જોઈએ હવે એ બ્યુટી પાર્લરમાં શું થાય છે, ત્યાં કોને મળે છે અને શું વાર્તાલાપ બંને વચ્ચે થાય છે. ઓકે, ઓન પેજ નંબર 27. આઈ વોઝ 12:30, ઇટ વોઝ 12:30, એટલે કે 12:30 કે એવું કંઈક વાગ્યા હશે. હી વોઝ હંગરી, હંગરી કા મતલબ ક્યાં હોતા હે, હંગરી કા મતલબ ભૂખ લગના, ભૂખ લાગવી, હંગરી કા મતલબ ક્યાં હે, હંગરી એટલે શું થાય, ભૂખ લાગી. ઓન હિસ વે હી વો હી સો અ બોર્ડ, એ જ્યારે જતો હતો ક્યાંક 12:30 થયા હતા અને ત્યારે એને પણ ભૂખ બહુ લાગી હતી અને જ્યારે એ રોડ ઉપર જતો હતો ત્યારે એને એક બોર્ડ જોયું, રેશમા બ્યુટી પાર્લર, અ ગુડ પ્લેસ ફોર હોલસેલ બિઝનેસ, અ ગુડ પ્લેસ ફોર અ હોલસેલ બિઝનેસ એટલે શું થાય, તો કે આ એક એવી જગ્યા છે કે જ્યાં તમે વધારે તમારી પ્રોડક્ટ એક સાથે તમે એને આપી શકો, કેમ કે બ્યુટી પાર્લર, હેર સલૂનમાં શેમ્પૂનો ઉપયોગ બહુ જ થતો હોય છે. જો તમે બહુ મોટા બ્યુટી પાર્લર કે મોટા હેર સલૂનમાં જાઓ તો ત્યાં ઘણા બધા એવી વેરાયટી તમને જોવા મળે છે કે એ કારણે ઘણી બધી જથ્થાબંધ વસ્તુ ત્યાં ઉપયોગમાં લેવાતી હોય છે. તો કે આ જથ્થાબંધ વસ્તુનું માર્કેટિંગ કરવા માટે બેસ્ટ જગ્યા કઈ છે, તો કે બ્યુટી પાર્લર. લેટ મી ટ્રાય, કે ચાલને મને ટ્રાય તો કરવા દે, હવે શું થાય આપણે જોઈએ. હી પાસ ધ ગ્લાસ ડોર એન્ડ એન્ટર, કે એને જે કાચનો દરવાજો હતો એમાંથી પસાર થયા અને તે અંદર આવ્યા, એન્ટર્ડ એટલે કે અંદર આવ્યું. હી સો અ લેડી એટ ધ ડેસ્ક, આપણે ખબર જ છે કે આપણે હોસ્પિટલમાં જઈએ કે આપણે પછી આપણી સ્કૂલમાં આવીએ ત્યારે એક ભાઈ બેઠા હોય આગળ, જેમ કે આપણા દિનેશભાઈ છે, એ રિસેપ્શન કહેવાય છે, રિસેપ્શનમાં બેસો, તમારો વારો આવશે ત્યારે અમે તમને અંદર મોકલશું, એવી રીતે અહીંયા પણ એક ડેસ્ક ઉપર લેડી બેઠી હોય છે કે સ્ત્રી બેઠી હોય છે. હેલો મેમ, આઈ એમ હેરી ફ્રોમ હેરી હર્બલ શેમ્પુ, મે આઈ હેવ યોર 5 મિનિટ્સ. પછી એનું ઇન્ટ્રોડક્શન આપે છે પોતે કોણ, તો કે હેરી પટેલ, કે હું હેરી પટેલ છું, હેરી હર્બલ શેમ્પૂમાંથી આવું છું, મને શું તમારી 5 મિનિટ મળશે મળવા માટે. વિધાઉટ વેઇટિંગ ફોર રેસમાસ રિપ્લાય, હી ટુક આઉટ ધ શેમ્પૂ બોટલ્સ ફ્રોમ હિસ બેગ. તો હવે જો અહીં માર્કેટિંગ સ્ટ્રેટેજીને એક વાક્ય કહેવામાં આવેલું છું કે સામેવાળી વ્યક્તિ હજુ કંઈ રિપ્લાય ન આપે, એનો કંઈ જવાબ ન આપે, ત્યાં શું કરે છે આ હેરી પટેલ, ત્યાં એની શેમ્પૂની બોટલ ઠેલામાંથી બહાર કાઢીને એને દેખાડે છે. એટલે કે સામેવાળો વ્યક્તિ જો કંઈ નાનો જવાબ આપે કે નહીં મારી પાસે તમને મળવા માટે 5 મિનિટ નથી, તો આનો બધો જે મહેનત છે એ બધી વ્યર્થ જાય. એ વ્યર્થ ન જવા માટે એ શું કરે છે, એના જવાબની ચિંતા કર્યા વિના કે એનો જવાબ લીધા વિના એ શું કરે છે, એ તરત જ એની બેગમાંથી બોટલ કાઢીને એને દેખાડે છે. મેમ, હિયર વી હેવ અ સ્પેશિયલ પ્રોડક્ટ ફોર હેર વોશિંગ, હેર વોશિંગ, વોશિંગ એટલે કે ધોવું, વાળ ધોવા માટે મારી પાસે એક સ્પેશિયલ શેમ્પૂ છે. ધીસ ઇઝ ધ હેપી હર્બલ ક્વિકર, કે આનું નામ શું છે, તો કે હેપી હર્બલ ક્વિકર છે. આપણે જોયું, ઇટ ક્લીન્સ ધ હેર ક્વિકલી એન્ડ ધીસ વન ઇઝ હેપી હર્બલ લાઇટર, ઇટ હેલ્પ્સ, તો કે આ એક શેમ્પૂ છે અને આ તમારા વાળ તરત જ ધોવા માટે બહુ જ ઉપયોગી છે. લુક મિસ્ટર, હવે કોણ બોલે છે, તો કે રેશમા બોલે છે. લુક મિસ્ટર હેરી, આઈ એમ હેરી પટેલ, હા હેરી, આઈ એમ સોરી, નો ક્વિકર શેમ્પૂ લાઈક ધીસ, કે આવું શેમ્પૂ અમારી પાસે નથી. સમટાઈમ ધીસ ટાઈપ્સ ઓફ શેમ્પૂ સ્પોઇલ અવર હેર એન્ડ દેટ કેન સ્પોઇલ માય બિઝનેસ. પછી શું કહે છે રેશમા, તો કે ક્યારેક આવા શેમ્પૂ અમારા ધંધાને બહુ જ નુકસાનકારક છે, કેમ કે એ વાળને ખરાબ કરી નાખે છે અને અમારા બિઝનેસ કે ધંધામાં અમને ખોટ જાય છે અને જે અમારા ગ્રાહકો છે
એ પણ જતા રહે છે એવી વાત કરે છે. કોણ? તો કે રેશમા કરે છે. નો મેમ. આ કોણ બોલે છે? તો કે હેરી બોલે, નો મેમ ધીસ સ્પીકર વિલ સ્પીડ અપ યોર બિઝનેસ. કે આ શેમ્પુ તમારા બિઝનેસ કે ધંધાને એક ગતિ આપશે. કેમ ગતિ આપશે? કેમ કે એ જો 3 મિનિટમાં આપણા વાળ ધોઈ શકતું હોય તો એ કેટલા બધા, કે 1 કલાકમાં એ ઘણા બધા ના વાળ ધોઈ શકે. એટલે તમારો બિઝનેસ શું થાય છે? તો કે ગતિમાં આવે છે. ઓલા બીજા બધા શેમ્પુમાં વાર લાગે છે તો આમાં વાર લાગતી નથી. અને પાણીનો પણ બચાવ થાય છે. કેમ કે એમાં ફોમ કે ફીણા, આપણે જઈને કંઈ ફીણા જઈને કહીએ, એ પણ ઓછા વરે છે એમાં. એટલે પાણીનો બગાડ પણ ઓછો થાય છે. હવે ઇટ હેઝ પ્યોર હર્બ્સ લાઈક અરીઠા, આમલા એન્ડ સિકાકાઈ. ઓકે, પછી શું કહે છે હેરી પટેલ? કે એવું કશું નથી, આમાં કેમિકલ્સનો ઉપયોગ નથી થયો છે. હા, આમાં રસાયણનો ઉપયોગ નથી થયો. આમાં અરીઠાનો ઉપયોગ થયો છે, આમલાનો ઉપયોગ થયો છે અને સિકાકાઈનો ઉપયોગ થયો છે. ઇટ હેઝ સો મેની અધર થિંગ્સ ટુ, કે આની અંદર આની સિવાયના ઘણા બધા તત્વો છે. રીડ ઇટ ઓન ધ લેબલ, કે લેબલ ઉપર તમે, શેમ્પૂના લેબલ ઉપર તમે એને વાંચી શકો. હવે મેમ ઇટ ઇઝ અ રિટેલ પ્રાઇસ, રેશમા રીડ ધ લેબલ એન્ડ વોટ ઇઝ ધ પ્રાઇસ. ઓ 150 for 220 milliliter ફોર અ બોટલ. રેશમા લેબલ વાંચે છે અને એની કિંમત જોવે છે, એનો ભાવ જોવે છે. તો 152 રૂપિયા હતા 220 ml બોટલના. મેમ ઇટ ઇઝ ધ રિટેલ પ્રાઇસ, કે આ રિટેલ પ્રાઇસ. આઈ કેન ઓફર યુ અ ગુડ ડિસ્કાઉન્ટ, કે હું તમને આની ઉપર એક ડિસ્કાઉન્ટ પણ આપી શકું છું. લેટ મી સી, હી ઓપન હિઝ ડાયરી, કે એની જે ડાયરી હોય એ ઓપન કરે છે. ટેક ધીસ 500 ml બિગ બોટલ, કે આ 500 ml બોટલ લ્યો. ઇટ વિલ કોસ્ટ યુ 320 કે 320, કે આ 500 ml બોટલ છે એ તમને 320માં પડશે. અને જો તમે 1500 રૂપિયા આપશો તો તમને આવી 500 ml વાળી બોટલ કેટલી આવશે? તો કે 5 બોટલ આવશે. ધેન ઇટ્સ ઓકે, પ્લીઝ ગીવ મી 5 બોટલ્સ. એટલે રેસમાં માની જાય છે, કાંઈ વાંધો ને, તમે મને 5 બોટલ આપી દો 1500 રૂપિયાની. ધે એક્સચેન્જ ધેર વિઝિટિંગ કાર્ડ. પછી રેશમા અને હેરી પટેલ હતા, એ બંને પોતાના વિઝિટિંગ કાર્ડ, જે ઓલું નાનું કાર્ડ હોય ને, આપણે ગમે તે ધંધો કરતા હોય તો એમાં એક આપણે કાર્ડ રાખતા હોઈએ આપણું. એમાં આપણી વિગત હોય, આપણા ફોન નંબર હોય અને આપણે શેનો ધંધો છે એ પણ એમાં દર્શાવેલું હોય છે. જ્યારે પણ આપણે કંઈ કામ પડે ત્યારે આપણે એ કાર્ડમાંથી આપણે એકબીજાને કોલ કરતા હોય છે મદદ માટે. હેરી થેન્ક્ડ હર એન્ડ હેલ એન્ડ ફેલ્ટ હંગરી અગેન. ધીસ ટાઈમ હિઝ હંગર વોઝ સ્ટ્રોંગર. હેરી થેન્ક્ડ હર, કે એનો આભાર માને છે રેશમાનો, બ્યુટી પાર્લર રેશમા છે ને, એનો આભાર માને છે. પછી એને જે તે ભૂખ લાગી હતી એ વધારે હવે લાગવા માંડી, એટલે હવે એ જમવા પણ જશે. હવે આ હતી આપણી એક આખી વાર્તાલાપ હતી એડવર્ટાઇઝમેન્ટ ઉપર. આ એડવર્ટાઇઝમાં આપણે શું શીખવા મળે છે? કે આપણે સામેવાળી વ્યક્તિને કઈ રીતે કન્વિન્સ કરી શકીએ. જો તમે આવી ફિલ્ડમાં જવા માગતા હોય તો તમારું ગ્રેજ્યુએશન પૂરું થાય પછી MBA કરવું જરૂરી છે. તો તમને સહેલું રહે કે કઈ રીતે આપણે માર્કેટિંગ કરીએ તો આપણી પ્રોડક્ટ છે, આપણી જે કંપની છે એની પ્રોડક્ટ વેચવા વધારે વેચાય, આપણે સામેવાળી વ્યક્તિ છે એને શું ગમે છે શું નથી ગમતું, એને ગમે છે તો કઈ રીતના ગમે છે, કઈ પ્રોડક્ટ એને વધારે ગમે છે ને આપણી પ્રોડક્ટ કેમ નથી ગમતી એનું એનાલિસિસ કરવું, એવું બધું આ ચેપ્ટરમાં આપણે શીખવા મળે છે. અને એક સારી એવી ફિલ્ડ પણ આપણે આમાંથી જાણવા મળે છે. કઈ ફિલ્ડ? તો કે MBA, માસ્ટર ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. પછી એની ઉપરની હાયર લેવલની પણ પોસ્ટ આવે છે, પણ એમાં આપણે ન જઈએ. અને સારી એવી MBA કોલેજ આપણે ક્યાં છે? તો કે અમદાવાદમાં આવેલી છે. IIM, તમે સાંભળ્યું હશે નામ, IIM, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, એમાં આ કોર્સ થાય છે. એમ તો ઘણી બધી કોલેજો છે, પણ ફર્સ્ટ નંબરની કોલેજ કઈ છે? તો કે IIM. આપણા ગુજરાતમાં ફર્સ્ટ નંબરની કોલેજ કઈ છે? તો કે IIM, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. એમાં પણ આ જ શીખવાડવામાં આવે છે કે કઈ રીતે તમારે માર્કેટિંગ કરવું, તમારી પ્રોડક્ટનું કઈ રીતે માર્કેટિંગ કરવું અને કંપનીને ઊંચી લાવવી. તો આ હતી આપણી આખી એક વાર્તાલાપ.
जेमा आपणे जोयुं यूनिट नंबर 3 यस आई विल मारे कंईक करवुं छे एमा आखी आ वार्ता हती अने आ वार्ता आपणे अहींया पूर्ण करीए अने आवता लेक्चरमां आपणे एनी एक बे एक्टिविटी छे ए पण आपणे जोवानी रहेशे. थैंक यू स्टूडेंट्स एंड हेव अ गुड डे.